મોડાસાના સાયરાની યુવતીના મોત મામલે એસસી એસટી કમિશન દ્વારા યુવતીના પરિવારજનોની મુલાકાત લેવાઈ હતી. અરવલ્લીના મોડાસા તાલુકામાં આવેલા અમરાપુર ગામની યુવતીનો સાયરા ગામની સીમમાંથી એક ઝાડ ઉપરથી ગત 5 જાન્યુઆરીએ લટકતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે ઘટના અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ સામે યુવતીના અપહરણ, સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આ ઘટના બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ યુવતીના મોતને આજે 5 દિવસ વીતવા છતાં પણ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ અંગે ખુલાસો કરાયો નથી, જેના કારણે યુવતીના મોત મામલે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ત્યારે આ ઘટના બાદ પોસ્ટમોર્ટમ વખતે હાજર પંચે જણાવ્યું હતું કે યુવતીના શરીરે નખ માર્યાના નિશાન જોવા મળ્યા હતા. ત્યારે યુવતીના મોત મામલે આજે એસસી અને એસટી કમિશનના ડાયરેક્ટરે યુવતીના ઘરે જઈ પરિવારની મુલાકાત લીધી હતી અને આ બનાવ મામલે રિપોર્ટ બનાવવા માહિતી લીધી હતી અને અનુસૂચિત અત્યાચાર નિવારણ ધારા હેઠળ 4.12 લાખની ઓનલાઈન સહાય ચૂકવાઈ હતી, જ્યારે સમગ્ર મામલે ચાર્જશીટ દાખલ થયા બાદ વધુ 4 લાખ રૂપિયાની સહાય ચૂકવાશે. અને તેઓએ જણાવ્યું હતું કે આ મામલે જે કોઈ અધિકારી દોષિત જણાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. અને આ ઘટના અંગે મોડાસા ડીવાયએસપી એસએસ ગઢવીએ પીડિતાના પીએમ મામલે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં જણાવ્યું હતું કે યુવતીનું મોત ઓરિજિનલ પીએમ રિપોર્ટ મુજબ ગળે ફાંસો ખાવાથી થયેલ છે અને યુવતી પર દુષ્કર્મ થયું છે કે કેમ તે ફોરેન્સિક રિપોર્ટ આવશે ત્યારે જ ખબર પડશે અને આગળની તપાસ હજુ ચાલુ છે. પરિવાર સે મિલ કર આયા હું, ઉનકે સ્ટેટમેન્ટ લે લીએ હૈ और अभी एडमिनिस्ट्रेशन से मीटिंग की है, अभी और मीटिंग हम करने जाएंगे. आगे सर क्या कार्रवाई होगी? कार्रवाई तो करवानी है, इसमें जो भी मुजरिम है उनको अरेस्ट करवाना है और मुआवजा आज 4.25 लाख रुपए का दिलवा दिया है. बाकी कुछ एडिशनल जो रिलीफ है, एडिशनल मुआवजा होता है SC ST एक्ट में, उसके लिए भी बोल दिया है, वो भी करवाएंगे. सर जो परिवारजन है उनकी मांग है कि अभी तक उनको पीएम रिपोर्ट नहीं मिला है, प्रशासन सही से कुछ कार्रवाई नहीं कर रही है. परिवार को पीएम रिपोर्ट नहीं मिला है, ठीक है, वो तो दिलवा देंगे, परिवार को तो मिल जाएगी. प्रशासन पे भी सर आक्षेप हो रहे हैं कि प्रशासन ने जो FIR करने में देरी की है, प्रशासन की ओर से कोई सही तरीके से कामगिरी नहीं की गई. वो हमने पूरा इसमें देख लिया है, इंक्वायरी उसी के लिए हमने करवाई है और अगर कोई ऑफिसर दोषी हैं उसके ऊपर भी कार्रवाई हो, ये हम पूरा करवाएंगे. यस, बनाव अनुसंधान है, પ્રોવિઝનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ મરણ ગળે ફાંસો ખાવાથી થયેલ છે. શરીર ઉપર કોઈ પણ ફ્રેક્ચર કે મોટી ઈજા નથી. દુષ્કર્મ થયેલ છે કે કેમ તે માટે ફોરેન્સિક નમૂના લેવામાં આવેલા છે, એના ડિટર્મિનેશન પછી તેવી રીતે. સર આ બાબતે કોઈ આરોપીઓ ધરપકડ કરી એવું કોઈ તપાસ ચાલુ છે? હું રાજેશકુમાર રાઠોડ, બાયડ, અરવલ્લી, ગુજરાત થી વાત કરી રહ્યો છું. અને આજે કાજલબેન અમરાપુર સાયરાની જે દીકરી છે તે દીકરી ઉપર જે અમાનુષિક અત્યાચાર થયો છે તેનું પંચનામું અહીંયા PSC સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. એ પંચનામાનો હું સાક્ષી છું. અને કાજલબેનના કપડાં જ્યારે એમને નિવસ્ત્ર કરવામાં આવ્યા ત્યારે તેમના શરીર ઉપર ઘણા બધા નખના નિશાન, ઇન્જરી તેમજ કાજલબેનના ગુપ્તાંગની આગળ કેમિકલ જેવો પદાર્થ હતો જે આપણને જોતા વિરિયલ લાગે છે અને વિરિયલનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો હતો અને સામૂહિક બળાત્કાર થયો હોય તેવું જ દેખાય છે અને સત્ય છે. અને આની SIT ની રચના કરવામાં આવે અને SIT ની રચના કરીને એની યોગ્ય તપાસ કરવામાં આવે અને ગુનેગારોને છાવરવામાં ના આવે અને અહીંયાની જે પોલીસ અત્યાર સુધી આરોપીઓને પકડ્યા નથી તેમને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે. વૈભવ રાઠોડ, KTV ન્યૂઝ, મોડાસા.